રાને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો? અને તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં. ને મિત્રો, વાગી ગયા છે સવારના, આપણે 10:15 થઈ ગયા છે ને વિડીયો આપણે અત્યારમાં ચાલુ કર્યો છે. ગઈકાલે હમણાં તો વિડીયો જ બનાવી છે, પણ વિડીયો કાંઈ મૂકાતો નથી યુટ્યુબમાં, કેમ કે આંખમાં ઘડીએ વડીએ ટીપા પાડવાનું હોય એટલે કાંઈ વિડીયો એડિટ કરવાનો ટાઈમ ના મળે એટલા માટે. અને હમણાં આંખને થોડોક આરામ દે ને એટલે આંખ જલ્દી સારી થઈ જાય એટલે હે ને હમણાં વિડીયો નથી આવતો. કદાચ આજ કદાચ સાંજના આવે તો, બાકી હમણાં 2 દિવસ વિડીયોની વાત ના જોતા. ને જો અત્યારમાં સવાર સવારમાં ચશ્મા લઈ આવ્યો, 4 રૂપિયાનો ખર્ચો કરી આવ્યો. અત્યારે ચશ્મા પહેરા રાખવી ને બાઇકમાં પવન ના આવે ને તો જલ્દી સાજું થઈ જાય. અમે તે ડૉક્ટર કહેતા હતા ચશ્મા પહેર્યા રાખજે, કે કાલ તો નહોતો ગયો લેવા પણ આજે લઈ આવ્યો સવારમાં ચશ્મા. હાલો આપણે મિત્રો પહેરી જઈએ, કેવો લાગુ કમેન્ટ કરજો. તો કે આપણે ચશ્મામાં સારા ન લાગ્યું, કમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો આપણે ચશ્મા. કાપોરો કાળા લાગ્યો, આમ કાળા ભલવાય ને મસ્ત દેખાય, આમ મસ્ત મજાનું દેખાય. આમાં ધોળું ધોળું દેખાય, આમાં તેજ આમ પીળું પીળું દેખાય, મજા આવે જોવાની. સાયો સાયો લાગે. હા, આપણે કોઈ પહેરતા હોય ને એટલે આપણને ગમે જ નહીં, મજા જ ન આવે. હાલો મિત્રો બાર એન્ટ્રી પાડે બાસલ લાગે બાને. ચાલો મિત્રો, હવે તમને થંબનેલ જોઈને તો ખબર તો પડી જ ગઈ છે આજે હું છે વિડીયોમાં. તો મિત્રો આપણે અમને થ્રેશર આવે છે હલર, અમારી ભાષામાં કહીએ તો હલર, ઘઉં કાઢો હલર આવે છે હમણે. આપણે આજે ઘઉં કાઢવાના ઘર મળે, કેમ કે આજે મજૂર કે ઘણી કોશિશ કરી મળ્યા નહીં મજૂર. હળવે હળવે જેટલી વાર થોડીક વાર લાગશે, 1/2 કલાક વધારે, હળવે હળવે કાઢી નાખી, કેમ કે આ બધું જો ઘોહો થાય ને એમ ના હોય પૂરો લાઈવ હારખા પહેરવું. હા, રાતે હવારે બહુ વાદળ હતા, અત્યારે ઓછા છે, હમણાં પાછી આગાહી પણ છે વાદળાની. ગાડી પાસે બાઇક પાસે જો કાગળ લઈ જાય. ગાભો હે હવે દેખાય, જો આ લઈને જાય છે લગભગ તો આવેલું જ આવતું વિશે અડધા ગાઉ નીકળી ગયા, અડધા તો નથી જ્યુ, અડધામાં થોડાક બાકી છે. સ્પેશલ ચાલુ થઈ ગયું ચાર નું, ભોલી બાજુ આપડે ઢગલો પીડ્યો ગાઉ નો. હાલો ડાયરા આપડું અડધા ઘઉં હતા ને એ કમ્પ્લીટ નીકળી ગયા છે, ને બ્રેક લીધો છે ચા પાણીના, ચા પાણી પી લઈ પછી પાછ ચાલુ કરી દઈએ. જો એટલો ઢગલો છે એ ગયું, બીજા ઘઉં એટલે જો બાકી હતા એ ચાલુ કરી દીધું છે, આટલો ઢગલો થઈ ગયો છે. આપણે આ બીજી અલગ વેરાયટી હતી ને એમાંથી ઘઉં સારા નીકળે છે, કેમ કે આ પેલા વખત પેલા ઉગી ગયા હતા ને એટલે મજાના ઘઉં થઈ ગયા નીકળાય આપણા.
અને અમુક અમુક રાડા લીલા હતા ને એમાં જો આ કચરું વધારે આવે છે, જાવડું આ કચરું. હવે આપણે આ સાફ કરવા મશીનમાં નાખી દઈએ એટલે બધા ક્લીન થઈ જાય એકદમ ચોખ્ખા. ચાલ ઢગલો હતો એ અહીંયા ઢાંકતી તો આપણે પાણી પીવા આવ્યો છે. હજુ કેટલા ચાર થર હજુ બાકી છે ચારી ને દોઢ અહીંયા અડધો અડધો થર અહીંયા છે. ફાઇનલી આપણે બધા ઘઉં કમ્પ્લીટ નીકળી ગયા છે. બે નોખા નોખા ઢગલા કર્યા છે. એવા ઢગલામાં તો જાજો અંદાજ ના આવે કઈ કેટલા ઘઉં થાય એમ. મારા અંદાજ પ્રમાણે લગભગ 80 મણ આજુબાજુ છે, 80-90 મણ આજુબાજુ. કેમ કે ઓલા ગરા ને વરસાદ ને એવું આવ્યું ને મિત્ર, એટલે એને ઉગાવો હરખો ન આવ્યો, પારવા પારવા ઉગ્યા હતા, એટલે જઈએ ઉતારો નથી આ વર્ષે. એક પાન થોડુંક વધારે પી ગયું ને એમાં થોડાક સફેદ દાણા છે, પારવા પારવા સફેદ દાણા છે. બાકી આમ ઘઉંની ક્વોલિટી એક નંબર છે, કંઈ ઘટે નહીં એવા. હવે જો હાંજના મેળ આવે તો આને સાફ કરવાનો થશે. આવો ઢગલો છે, અંદાજ મારજો તમે. અહીંયા એટલો ઢગલો છે, એટલો ને એટલો અહીંયા ઢગલો છે. અંદાજે મારા ખ્યાલ પ્રમાણે આગળ કીધું એમ 80-90 મણ જેવા હશે. અને વાવેતર કંઈક 2 મણ આજુબાજુનું વાવેતર થયું હતું એટલામાં 2.5-3 વીઘા જેવી જમીન થાય એટલામાં એટલા નીકળ્યા. ચાલો આ બપોરા કરીએ ને પછી આને જે હરખું કરવાનું થાય બધું બપોર પછી નિરાતે હરખું કરી નાખ્યું. કુવાણનો ઢગલો તમને બતાવું, લાંબો લાંબો 50 ફૂટ લાંબો થઈ ગયો છે ઢગલો. સામેથી ગલ્પે ઉભો તો સારું જ ને, એટલે કુવાણ ઢગલો હર્યો એટલે ઘઉં થાય તો 200-300-400 મણ ઘઉં થાય એટલામાંથી. જો આમેથી જો
સામે લઈ ગઈ છે લાંબો લાંબો મોટો જબરો ઢગો થયો છે, હારવામાં એક આખો દિવસ જશે. છોટી ગયું હોય બધી લાગટ. જો મિત્ર આ બધે હે ને કુવણ નો ઓલી ભૂકો આવે ને ઝીણું ઝીણું હાવ પાવડર જેવી છે આ બધે ઉડીને આવ્યો છે. જા ગાયું ના માથા ભરાઈ ગયા છે. હાલો હવે આપણે બપોરા કરી પેલા તો હે ને બધાને પાણી પાય ને સાંય બાંધી જોયેલા તડકે બાંધ્યા છે ને બે વાછડી તડકે છે અને બધાને સાંય લઈ લઈ પેલા. એટલે બપોરના સવા બે થઈ ગયા છે અને નાય ધોઈને થઈ ગઈ ફ્રેશ. એમ ના કરાય એ પિસ્કાર ના કરાય એમ કે આ તો કુવણ ઉડી ને આવ્યું બધા ઠામડા ભરી મળ્યા કા બા ભોલે કુંવર ઉડી ને આવ્યું ને જો થાંભળા ને બધું ભરી મૂક્યું સાંજના સાત થઈ ગયા છે ને જો વળી પાછા બપોર પછી અત્યારે સાંજના નાહી ધોઈને થઈ ગઈ ફ્રેશ. કપડા ચેન્જ કરી નાખ્યા કેમ કે ઘઉં સાફ કરતા હતા એટલે એનું ઘોકોટ ઉડે એટલે એને ચટપટ રહી એટલે પછી એને નાહી નાખ્યા. બાય ત્યાં તો વહેલા ગાય ને બે ગાય ધોઈ લીધી કે બા નાસ્તો કરી ભૂખ લાગી મિત્રો. હવાર ના એક ધારા ઉભા પડી ગયા છે બપોરે પોરો નતા મળ્યા. બપોરા ખેર્યા તા ઘઉં સાફ કરવાનું વલર આવી ગયું. ઘઉં ઠેકાણે પડી ગયા ને બાબુ આવી ગયા દૂધ લેવા. હા દરરોજ દૂધ લેવા આવે. દેરાની જેઠાણી ભેગા થઈ ગયા છે. હા ઘઉં કાઢવા આવ્યા હતા બાબુ. હે ભેર ખાવા ને હાલો ભેર ખાઈ લે જો બધાને નીન પોળો થઈ ગયો હે. અમારે ગોપી આપણી ગોપી બેન ને હે માથે પગ દે ને તો જ ખાવાની મજા આવે. ત્યાં મજા ના આવે એને ઉલ્યા કરતા જાય ને ખાતા જાય. ઓલી પાછું ગલપે નીન પૂળો કરે હે એ બાકી હે. જા નાસ્તાનું હાલે છે તો ભૂખ લાગી હતી નાસ્તો બનાવો નાસ્તો કરીએ હવે. આ સાથે જ હવે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા પૂરો.